સુરતના સુવાળી દરિયા કિનારે 5 લોકો ડૂબ્યા. આઝાદનગર યુવકનું મોત અને 4 હજુ લાપતા. આજે શોધખોળ જારી રહેશે. સુરતના સુવાળી દરિયા કિનારે કાલે રવિવાર હોવાને કારણે મોટી સંખ્યામાં સહેલાણીઓ મોજ મસ્તી માટે દરિયા કિનારે પહોંચ્યા હતા. વટાર વિસ્તારના આઝાદનગર અને ઈચ્છાપુર વિસ્તારના કુલ 5 લોકો સુવાળી દરિયા કિનારે નહાતા સમયે ડૂબી જવાની ઘટના સામે આવતા ફાયર વિભાગ ઘટનાસ્થળે પહોંચ્યું હતું. ફાયર વિભાગના અધિકારીઓ તાત્કાલિક રેસ્ક્યુ કરી ઓપરેશન શરૂ કરી દીધું હતું. જો કે હજુ પણ 4 લોકોની કોઈ ભાળ મળી નથી, ત્યારે ફાયર બ્રિગેડની ટીમ હવે લાપતા 4ની શોધખોળ આદર્શ છે. રવિવારે ભટાર વિસ્તારના આઝાદનગરમાંથી યુવકો નહાવા ગયા હતા. તે દરમિયાન એકાએક જ 3 યુવકો પાણીમાં ડૂબી ગયા હતા. એક યુવકનો મૃતદેહ મળી આવ્યો હતો. અન્યત્રની શોધખોળ શરૂ કરવામાં આવી હતી. ઈચ્છાપુરમાં પણ એક યુવક પાણીમાં ડૂબી જતા તેની પણ શોધખોળ શરૂ કરવામાં આવી છે. આમ કુલ 4 લોકોની શોધખોળ શરૂ કરાઈ છે. રવિવાર હોવાને કારણે સુવાળી દરિયા કિનારે કિડિયારો ઉભરાતું હતું અને તેને કારણે ત્યાં લાંબો ટ્રાફિક જામ પણ લાગ્યો હતો. રવિવાર હોવાથી મોટી સંખ્યામાં સુરતીઓ દરિયા કિનારે નાહવા જતા હોય છે. ખાસ કરીને આજે સુવાળી દરિયા કિનારે ઉપર ખૂબ મોટી સંખ્યામાં ભીડ હતી અને એકાએક જ 5 જેટલા યુવકો દરિયામાં ડૂબી જવાના સમાચાર મળતા ફાયર વિભાગની ટીમ અધિકારીઓ સાથે ઘટનાસ્થળ પર પહોંચી હતી. ઈચ્છાપુર વિસ્તારમાં કૃષ્ણનગર સોસાયટીમાં રહેતા 22 વર્ષીય સચિનકુમાર જાતવ દરિયામાં ડૂબી જતા ફાયર વિભાગ દ્વારા તેની શોધખોળ શરૂ કરવામાં આવી છે. વટાર વિસ્તારમાં આઝાદનગર ઝુંપડપટ્ટીમાં રહેતા સાગર પ્રકાશ 23 વર્ષનો છે. તે ડૂબી જવાને મોતને ભેટ્યો છે. તેમજ આઝાદનગરમાં રહેતા શ્યામ સંજય સાઉદકર અને અકબર યુસુફ શેખ દરિયામાં ડૂબી જતા તેની પણ શોધખોળ શરૂ કરવામાં આવી છે. આઝાદનગરમાં જે 4 યુવકો ડૂબ્યા હતા તે પૈકી વિક્રમ દિલીપ સાલવને બચાવી લેવામાં આવ્યું છે. સ્થાનિકના જણાવ્યા અનુસાર સુવાળી દર વખતે મધદરિયે બેટ પર ફસાઈ જવાને કારણે ડૂબી જવાનો બનાવ ઘણી વખત બને છે, પરંતુ રવિવારે બનેલી દુર્ઘટના કિનારે નજીક બની હતી. કિનારા નજીક ખાડી જેવું છે. લેવા લગભગ 7 ફૂટ ઊંડો ખાડો છે. ડૂબી ગયેલા યુવાનો નાહવા તનાતા ખાડી નજીક પહોંચી ગયા હતા અને એક પછી એક ઊંડા પાણીમાં ડૂબી ગયા હતા.